સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં મા દશામાના 10 દિવસના વર્ત બાદ છેલ્લા દિવસે જાગરણ કરી વાત્તે ગાત્તે મા દશામાની મૂર્તિઓનું વિસર્જન પ્રાંતિજ સહિત તાલુકામાં ઠેર ઠેર કરવામાં આવ્યું. પ્રાંતિજ સહિત તાલુકામાં દશામાના વ્રત કરતી મહિલાઓ દ્વારા મા દશામાની મૂર્તિનું 10 દિવસ માટે પોતાના ઘરે સ્થાપન કરી 10 દિવસ ઉપવાસ કરી સવાર સાંજ માની આરતી ઉતારી માને ભાવતા ભોજન સહિત પ્રસાદ અર્પણ કરી માને રીઝવતા હોય છે અને માના આશીર્વાદ લેતા હોય છે. જ્યારે 10મા દિવસે આખી રાત જાગરણ કરી વહેલી સવારે મા દશામાની મૂર્તિનું તરાવ કે નદીમાં પધરામણી કરી વ્રતનું સમાપન કરે છે. ત્યારે પ્રાંતિજ સહિત પંથકમાં ઠેર ઠેર તરાવ બોક નદીમાં દશામાની મૂર્તિ વિસર્જન કાર્યક્રમો યોજાયા હતા, જેમાં પ્રાંતિજ ખાતે પણ મા દશામાના મંદિર પાસે આવેલ બોકમાં દશામાની મૂર્તિઓની પધરામણી કરવામાં આવી હતી, જ્યારે મંદિરના વિસાર ચોકમાં મહિલાઓ દ્વારા ગરબાની રમઝટ પણ બોલાવવામાં આવી હતી. જ્યારે મા દશામાના મંદિરના વ્યવસ્થા સ્થાપક નિત્યાનંદભાઈ દ્વારા મૂર્તિ વિસર્જન માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, ત્યારે પ્રાંતિજ પોલીસ સ્ટેશન PI રાકેશભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મિતેશ શાહ સાથે સંજય રાવલ, ZS TV પ્રાંતિજ.